જે કે ડિજિટલ એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ભાવભર્યું હાર્દિક સ્વાગત છે ધોરણ બાર કોમર્સ વિષય એસપીએનસી વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિભાગ બે સેક્રેટરીયલ પ્રેક્ટિસમાં પ્રકરણ નંબર એક શેર બહાર પાડવાની ચર્ચા કરી રહ્યા છીએ ટોપિક નંબર નવની અંદર ક્વેશ્ચન નંબર નવ ની અંદર શેર હપ્તા અંગે કંપની ધારાની જે જોગવાઈઓ છે એની ચર્ચા કરી હતી હવે આજના ટોપિકની અંદર આપણે જે ચર્ચા કરવાના છીએ એ ક્વેશ્ચન નંબર દસ શેર હપ્તા મંગાવવાની જે વિધિ છે એ વિધિની ચર્ચા કરવાના છીએ વિધિ હંમેશા લાઈન ટુ લાઇન મુદ્દાઓ છે હોય છે એ પ્રમાણે જ આપણે એને લખવા પડે છે તો ક્વેશ્ચન નંબર દસ શેર હપ્તા મંગાવવાની વિધિ સમજાવો પણ એ પહેલા શેર હપ્તો શું છે એ સમજવું જરૂરી છે તો અહીંયા તમને આપ્યું છે કે શેર પૂરેપૂરા ભરપાઈ ન થયેલા શેર પર બાકીની રકમ જે શેર ધારકો પાસેથી મંગાવવામાં આવે તેને શેર હપ્તો કહેવામાં આવે છે હવે મિત્રો સિત્તેર રૂપિયા સો રૂપિયાનો શેર છે ત્રીસ રૂપિયા ભરપાઈ થયા છે સિત્તેર રૂપિયાના આપતા કર્યા છે તો આ જે હપ્તો છે એ શેર હપ્તો કહેવાય કંપની કાનૂની જોગવાઈઓ જો ખાસ ધ્યાન રાખજો કાનૂની જોગવાઈઓ અને નિયમન પત્ર આ બંનેની જોગવાઈઓને અનુસરીને શેર ધારકો પાસેથી શેરની બાકી રકમ મંગાવી શકે છે અને આ માટે એણે ચોક્કસ વિધિઓનું પાલન કરવું પડે જ એટલે એ વિધિ પ્રમાણે જ આપણે મંગાવી શકીએ અને એ એ વિધિ અહીંયા તમને આપી છે શેર હપ્તા અંગેનો ઠરાવ હવે તમને પહેલું કીધું કે શેર હપ્તા અંગેનો ઠરાવ એની અંદર શેર પર હપ્તો મંગાવવી મંગાવવી મંગાવવા અંગે સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરવામાં આવે છે તેમાં શેરદી હપ્તાની રકમ તે ભરવાનો સમય સ્થળ વગેરે દર્શાવવામાં આવે છે મિત્રો તમને અહીંયા એની અંદર કીધું છે કે શેર હપ્તો મંગાવવા માટે સંચાલક મંડળની સભામાં અગાઉથી ઠરાવ પસાર કર્યો ડાયરેક્ટ આ નક્કી થાય એવું હોતું નથી એટલે એમાં કઈ કઈ બાબતો શેર દીઠ હપ્તાની રકમ જે ભરવાનો સમય એનું સ્થળ કઈ બેંકમાં ભરવાનું છે બેંકમાં નું નામ

માં બંધ રાખવામાં આવે છે આ અંગેની જાણ સભ્યોને વ્યક્તિગત રીતે તેમજ વર્તમાન પત્રમાં જાહેર નોટિસ દ્વારા કરવામાં આવે છે સૂચિત સમયગાળા દરમિયાન સભ્યપત્રક અને શેર ફેરબદલી પત્રક બંધ રહેશે તેની જાણ શેર હોલ્ડરોને કરવામાં આવે છે જો બીજો ટોપિક છે શેર સભ્યપત્રક બંધ રાખવું એટલે અમુક સમય સુધી એનું સભ્યપત્રક છે એ બંધ કરવું પડે અને એના માટે એને જાહેર નોટિસ પણ આપવી પડે વર્તમાન પત્રો છે અથવા એડવર્ટાઈઝની અંદર એને એના સમયગાળો જે છે એ અમુક સૂચિત સમયગાળો એટલે નક્કી થયેલા સમયગાળા સુધી જે સભ્યપત્રક બંધ રહેવાનું છે એ પણ એને એની અંદર જણાવવું પડે છે ત્યારબાદ હપ્તાની યાદી તૈયાર કરવી હવે કેટલા હપ્તા મંગાવવાના છે કેટલા પ્રમાણમાં મંગાવવાના છે એની યાદી પણ તૈયાર કરવી પડે છે સભ્યપત્રક અને શેર ફેરબદલી પત્રક બંધ કર્યા પછી સેક્રેટરી તેના આધારે શેર હપ્તાની યાદી એટલે કે કોલ લિસ્ટ તૈયાર કરે છે તેમાં સભ્યનું નામ સરનામું ધારણ કરેલ શેરની સંખ્યા એટલે કે નક્કી એને મંજૂર થયેલ શેરની સંખ્યા મંગાવેલ હપ્તાની રકમ હપ્તા તરીકે સભ્ય ચૂકવવાની થતી કુલ રકમ અને તે ચૂકવવાની નિયત તારીખ અગાઉથી મળેલ હપ્તાની રકમ વગેરે બાબતો નોંધવામાં આવે છે જો હપ્તાની યાદી તૈયાર કરવામાં કઈ કઈ બાબતો તો શેર ફેરબદલી પત્રક બંધ થાય પછી સેક્રેટરી તેના આધારે હપ્તાની યાદી તૈયાર કરે કોલ લિસ્ટ તૈયાર કરે એમાં નામ સરનામું એના શેરની સંખ્યા જે હપ્તાની રકમ છે રકમ હપ્તા તરીકે સ સભ્ય ચૂકવવાની થતી રકમ આ બધું જ જે બાબતો છે નાની નાની બધી જ બાબતોની યાદી તૈયાર કરવામાં આવે છે બાબતો એની અંદર નોંધવામાં આવે છે ત્યારબાદ તો કે બેંકમાં જાણ કરવી આપણે જે હપ્તો મંગાવવાનો છે એ હપ્તાની જાણ આપણે બેંકને કરવી પડે કેટલાની કેટલા રકમનો હપ્તો આવવાનો છે એ પણ એની જાણ કરવાની હોય તો હપ્તાની યાદી તૈયાર થઈ ગયા પછી સેક્રેટરી તેની એક નકલ બેંકને મોકલી આપે છે અને બેન્કને જણાવે છે કે શેર હોલ્ડર પાસેથી હપ્તાની રકમ કંપની વતી સ્વીકારવી અને તે રકમ શેર હપ્તા ખાતે જમા કરવી હવે મિત્રો આવું તમે એકાઉન્ટની અંદર પણ ભણતા હો છો હપ્તાની રકમ જે આવે એ બેંકમાં આવે એમાં બેંકમાં જમા થાય આ બધી વિગતો તમે એની અંદર ભણો છો અહીંયા તમને એવું જ કીધું છે કે બેંકને હપ્તાની જે યાદી તૈયાર થઈ જાય પછી સેક્રેટરી એની એક નકલ કોને મોકલે તો કે બેંકને મોકલે બેંકને જણાવે કે કંપની હોતી તમે અમારા હપ્તા છે સ્વીકારો અને શેર હપ્તા ખાતે તમે એને જમા કરો એટલે શેર હપ્તા અંગેનો ઠરાવ સભ્યપત્રક બંધ રાખવું હપ્તાની યાદી તૈયાર કરવી બેંકમાં જાણ કરવી ત્યારબાદ પાંચમો જે મુદ્દો છે હપ્તાની નોટિસ મંગાવવી હપ્તાની યાદી તૈયાર થયા બાદ તેના આધારે દરેક સભ્યને હપ્તા ભરવા અંગેની જાણ કરો કરતો હપ્તા પત્ર કે હપ્તાની નોટિસ રજિસ્ટર ટપાલથી મોકલી આપવામાં આવે છે હપ્તો ભરવાની નિયત મુદ્દત અગાઉ ચૌદ દિવસ પહેલાં હપ્તાની નોટિસ સભ્યને મળી જાય તે રીતે મોકલવી જોઈએ જોકે હવે મિત્રો ઈમેલની સિસ્ટમ થઈ ગઈ એટલે ટપાલ પદ્ધતિને એવું બહુ ઓછું થતું હોય ઈમેલ દ્વારા જાણ કરવામાં આવતી હોય છે અને જેવો અહીંયાથી સેન્ડ કરો એટલે સામેવાળા વ્યક્તિને તરત જ એ ઈમેલ મળી જતો હોય એસએમએસ પણ મળી જતો હોય તેથી આવું પણ અત્યારે થાય છે પણ અહીંયા તમને એવું કીધું છે કે ટપાલથી પણ મોકલવામાં આવે પણ કેટલા દિવસ અગાઉ તો સમજો કે પહેલી જૂને આપણે હપ્તો મંગાવવાનો છે તો સમથિંગ પંદર સોળ તારીખની આજુબાજુ એ ટપાલ છે ટપાલ મોકલ એને મળી જવી જોઈએ કે એટલે કે ચૌદ દિવસ પહેલાં એને હપ્તા અંગેની જે નોટિસ છે નોટિસ મળી જવી જોઈએ ત્યારબાદ તમને કીધું શેર હપ્તાની ચૂકવણી શેર હપ્તો હપ્તા પાત્ર મળ્યા બાદ સોરી શેર હોલ્ડરો હપ્તા પાત્ર મળ્યા બાદ બેંકમાં ચૌદ દિવસની અંદર હપ્તાની રકમ ભરી દે છે હવે તમને અહીંયા કીધું છે કે શેર હોલ્ડરો હપ્તા પત્ર જે મળે છે એ તારીખથી ચૌદ દિવસની અંદર બેંકને હપ્તાની રકમ ચૂકવે છે અને જે બેંક શેર હપ્તા ખાતામાં જમા કરે છે અને શેર હોલ્ડરને નાણાં મળ્યાની પહોંચ એટલે કે એની રિસીપ પણ આપે છે બેંક ભરણા ચિઠ્ઠી પોતાની પાસે રાખી શેર હપ્તાની નોટિસ શેર હપ્તાની જે નોટિસ છે એ નોટિસ અને રસીદ શેર હોલ્ડરને પરત કરે છે અહીંયા તમને એવું કીધું છે કે શેર હપ્તાની નોટિસ અને રસીદ આ રસીદ બંને શેર હોલ્ડરને પરત કરે છે અને બેંક ભરણા ચિઠ્ઠી એકત્રિત કરી કંપનીને મોકલી આપે છે જેના આધારે કંપની કેટલા સભ્યોએ હપ્તો ભર્યો નથી તે શોધી શકે છે હવે જો હપ્તો ભર્યો છે કે નહીં એની પણ જાણ કોણ કરશે તો બેંક આપણને કરશે કે આટલા વ્યક્તિઓના હપ્તા આવ્યા અને આટલા વ્યક્તિઓના શેર હપ્તા આવ્યા નથી તો એને પણ એની યાદી તૈયાર કરવામાં સરળતા રહે એટલે બેંક આખી આવી વિગતો પણ એને આપતી હોય છે ત્યારબાદ અંતિમ મુદ્દો છે હપ્તા પત્રમાં પત્રકમાં નોંધ કરવી બેંક પાસેથી ભરણા ચિઠ્ઠી મળતા સેક્રેટરી યાદી તૈયાર કરી સંચાલક મંડળ સમક્ષ રજૂ કરે છે આથી તે અંગે અગત્યની જરૂરી કાર્યવાહી થઈ શકે છે એટલે અહીંયા બેંક પાસેથી ભરણા ચિઠ્ઠી મળતા સેક્રેટરી આ કામ આખું કોણ કરશે તો સેક્રેટરી કામ કરશે અને સેક્રેટરીના આધારે પત્રકમાં આપતા ભરાયા છે નથી ભરાયા કોના બાકી છે આ બધી વિગતો છે વિગતોની યાદી એની અંદર તૈયાર કરશે અને જ્યારે બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગ હોય એટલે કે સંચાલક મંડળની સભા હોય એટલે કે સંચાલક મંડળ સમક્ષ એને રજૂ કરે છે એથી તે અંગેની અગત્યની જરૂરી કાર્યવાહી પણ હાથ કરી શકાય કે હવે જેના નથી આવ્યા તો એની સામે આપણે શું કરી શકીએ કેવા કાયદાકીય પગલાંઓ ભરી શકીએ એટલે મિત્રો આની અંદર કુલ સાત મુદ્દાઓ છે શેર હપ્તા મંગાવવાની વિધિની અંદર હપ્તા મંગાવવા અંગેનો ઠરાવ સભ્યપત્રક બંધ રાખવું હપ્તાની યાદી તૈયાર કરવી બેંકમાં જાણ કરવી હપ્તાની નોટિસ મોકલવી શેર હપ્તાની ચૂકવણી હપ્તા પત્રકમાં નોંધ કરવી એટલે આ બધી બાબતો છે એ લાઇન ટુ લાઇન પદ્ધતિસર એને આપણે લખવી પડે છે અને એ પ્રમાણે જ આપણે આખું વ્યવસ્થિત રીતે લખી શકીએ અને આ વિધિની અંદર શેર હપ્તા આપણે મંગાવી શકીએ તો આ ક્વેશ્ચન નંબર દસની અંદર તમને પહેલાં પણ કીધું કે પરીક્ષાની અંદર પૂછાય ચાર ગુણની અંદર તો આપણે આ રીતની આખી જે વિધિ છે વિધિ વ્યવસ્થિત રીતે લખવાની જેનાથી આપણો કોઈ એક માર્ક્સ પણ કે અડધો માર્ક્સ પણ કાપી ન શકે મિત્રો જે કે ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને વધુને વધુ વિદ્યાર્થી સુધી શેર કરો બે લાયકનનું બટન દબાવો કે જેનાથી બધા જ નવ વિડીયોની નવી નવી અપડેટ આપને મળતી રહે આજે આટલું રાખીએ આવતા ટોપિક ક્વેશ્ચન નંબર અગિયારની અંદર શેર હપ્તા અંગે જે સેક્રેટરીની જે ફરજો છે એ ફરજોની માહિતી આપણે મેળવીશું કઈ કઈ બાબતો સેક્રેટરી તરીકે એ ધ્યાનમાં રાખવાની હોય નાનો એવો ટોપિક છે જે આવતા વિડીયોની અંદર આપણે જોવાના છીએ ધન્યવાદ જય હિન્દ જય ભારત